નમસ્કાર મિત્રો ટુડે વી વિલ લર્ન યુનિટ નંબર ટુ મિત્રો આજે આપણે ધોરણ નવ અંગ્રેજી દ્વિતીય ભાષાનો યુનિટ નંબર ટુ જે છે તેનો અભ્યાસ કરીશું યુનિટ નંબર ટુ છે આપણો તેનું નામ છે ડેન્ટલ હેલ્થ એટલે કે દાંત વિશેનો આખે આખો યુનિટ છે દાંતની આપણે કાળજી કઈ રીતે રાખવી જોઈએ અને દાંત માટેની કોઈ સમસ્યા થાય તો તેના માટે આપણે કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ તેને લગતો આ પાઠ છે તો જોઈએ આપણે ડેન્ટલ હેલ્થ આમાં એક પાત્ર છે સોનિયા તેના વિશેની વાત પહેલાં આપણે શરૂઆતમાં આવે છે સોનિયા હેડ અ સિવિયર ટૂથેક સિવિયર એટલે કે સિવિયર એટલે કે અતિ ભારે સિવિયરનો અર્થ આપણે તીવ્ર થશે ટૂથેક એટલે દાંતનો દુખાવો સોનિયાને ખૂબ જ ભારે દાંતનો દુખાવો થયેલો હોય છે સી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ તેણી કંઈ પણ ખાઈ પણ નથી શકતી અને એનીથિંગ એટલે કંઈ પણ અને તેણી સ્કૂલે પણ જઈ શકતી નથી સ્ટડીંગ એટ હોમ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન એટલે કે ઘરે અભ્યાસ કરવું તે પણ ઇમ્પોસિબલ એટલે અશક્ય છે ડ્યુ ટુ પેઇન એટલે કે દુખાવાને કારણે એને દાંતનો એટલો બધો દુખાવો થાય છે તે વર્ક પણ નથી કરી શકતી અભ્યાસ પણ નથી કરી શકતી અને સ્કૂલે પણ નથી જઈ શકતી સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો તેણી સૂવા માટે પણ તેણી સક્ષમ નથી સ્લીપ એટલે સુવા માટે એબલ ટુ એટલે સક્ષમ તેણી સૂવા માટે પણ સક્ષમ નથી એટલે સૂવે તો પણ તેને દાંતનો અતિશય દુખાવો થાય છે આગળ સોનિયા સેડ ઓ મા ઇટ્સ અનબિયરેબલ સોનિયા દુખાવાને કારણે ઉદ્ગારપૂર્વક બોલે છે અરે મમ્મી ઇટ્સ અનબિયરેબલ આ તો ખૂબ જ અસહ્ય અનબિયરેબલ એટલે અસહ્ય છે વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ તેના અંકલ બોલે છે કે આપણે આ બાબતે ડેન્ટિસ્ટ લે કે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ જોઈએ એના અંકલનું નામ છે અશોકભાઈ અશોકભાઈ બોલે છે આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ પડશે ધ સેમ ઇવનિંગ એટલે તે જ સાંજે તે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર તેઓ ડૉક્ટર શર્માના ક્લિનિક પર જાય છે ડૉક્ટર બંસી શર્મા છે તે યુવા અને એક ઉત્સાહી ડૉક્ટર છે મિત્રો આપ અહીં જોઈ શકો છો જે ચેર આપેલી છે તે સિમ્પલ ચેર નહીં પણ આને સ્પેશિયલ ડેન્ટિસ્ટ લોકો જે યુઝ કરે છે એને ડેન્ટલ ચેર તરીકે ઓળખવામાં આવે છે જેમાં કોઈ પણ પેશન્ટ હોય જેને ડેન્ટલ પ્રોબ્લેમ હોય માનો કે દાંતની કોઈ સમસ્યા હોય તો એને આ ચેર પર બેસાડી અથવા એને સુવડાવી અને દાંતની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અલગ અલગ ડેન્ટલ ટૂલ્સ વડે તેના ટ્રીટમેન્ટ થાય છે ડૉક્ટર શર્મા સાઈડ હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ ડૉક્ટર શર્માના ક્લિનિકે પહોંચ્યા એટલે ડૉક્ટર શર્મા બોલે છે હેલો બહેનજી વોટ્સ ધ મેટર વિથ યુ શું તમારી સાથે બન્યું છે ડૉક્ટરની પાસે ગયા સ્વાભાવિક છે ડૉક્ટર પૂછે છે કે તમને સમસ્યા શું છે કઈ રીતના પ્રોબ્લેમ છે તમારે અહીંયા વિઝિટ કરવી પડી સોનિયા ઇન્ટુ બ્રેકેટ વિથ ડિફિકલ્ટી સેડ યુ ઓ ઊમાં અ ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ ટુથેક સોનિયા છે એ ખૂબ મુશ્કેલપૂર્વક કારણ કે સોનિયાને દાંતમાંથી દુખાવો હતો બહુ મુશ્કેલીપૂર્વક તે બોલે છે ઓ ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ ટુથેક મને ખૂબ જ અસહ્ય મને વધારે પડતું દાંતનો દુખાવો થઈ રહ્યો છે ટેરિબલ એટલે કે ભયંકર ટુથેક એટલે દાંતનો દુખાવો ડૉક્ટર શર્મા સેડ આઈ કેન સી લેટ મી ચેક ઇટ સીટ ઇન ધ ચેર પ્લીઝ એ ડૉક્ટર શર્મા બોલે છે કે હું જોઈ શકું છું જે આપ બોલો છે એ પરથી ખ્યાલ આવી જાય છે કે આપણે દાંતનો અસહ્ય દુખાવો થઈ રહ્યો છે લેટ મી ચેક એટલે મને તે તપાસ કરવા દો સીટ ઇન ધ ચેર હવે જે ચેર પર બેસવાનું કહે છે તે આપણે હમણાં થોડીવાર પહેલાં જે ચિત્રમાં જોઈએ તે ડેન્ટલ ચેર પર બેસી જવાનું કહે છે મહેરબાની કરીને આ ચેર પર બેસી જાવ પછી સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર જે ડેન્ટલ ચેરની આપણે વાત કરીએ તે સોનિયા તેના પર બેસી જાય છે ધ તો સ્વિચ સ્વિચિસ ઓન ધ હેડલાઇટ ડૉક્ટર જે જે ચેરમાં રહેલી ઉપરની લાઇટ્સ હોય છે જે સીધી દાંત પર પડે છે મોઢામાં પ્રકાશ પડે છે એ લાઇટ હેડલાઇટ સ્ટાર્ટ કરે છે ડૉક્ટર સમાજ સેડ નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ ડોક્ટર કહે છે કે હવે તમારું મોં ખોલો અને આહ એ રીતે બોલો જેથી કરીને બધા દાંત દેખાય ક્યાં પ્રોબ્લેમ છે તે ડૉક્ટર જોઈ શકે સોનિયા બ્રેકેટ ઓપનિંગ હર માઉથ લિટલ બિટ સ્લોલી સોનિયા છે ધીમેથી તો થોડું તેનું મોટું ખોલે છે અને બોલે છે આ સોરી ડૉક્ટર આઈ કાંટ ઓપન માય માઉથ એની વાયડર ધ્યાનધીસ હવે સોનિયાને દાંતનો દુખાવો બહુ થતો હતો એટલે સોનિયાએ ડૉક્ટરને કીધું કે સર મને માફ કરજો હું આનાથી વધારે વાયડર ધ્યાનધીશ એટલે કે આનાથી વધારે હું મોં ખોલી શકીશ નહીં કારણ કે મને દાંતનો અસહ્ય દુખાવો થઈ રહ્યો છે નેક્સ્ટ ડૉક્ટર સેડ ધેટ્સ ઓકે ઇન ટુ બ્રેકેટ મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયા માઉથ ડૉક્ટર શર્માએ કહ્યું કે કોઈ વાંધો નહીં બરાબર છે મૂવિંગ ધ માઉથ મિરર માઉથ મિરર એટલે કે એક નાનો નાનું અરીસા જેવી વસ્તુ હોય છે જે એને ડેન્ટલ ટૂલ્સ તરીકે ઓળખવામાં એન્ડ પ્રોબ પ્રોબ એટલે કે દાંતમાં દાંતને ચેક કરવા માટેનું એનું એક ડેન્ટલ ટૂલ છે તે આપણે જોઈશું એ એના વડે દાંતની તપાસ કરે છે સોનિયાના મોંની અંદર અને ડૉક્ટર બોલે છે આઈ કેન સી હું જોઈ શકું છું

મોલારમાં એટલે કે દાઢમાં કેવિટી જેવું દેખાય છે કેવિટી એટલે કે એક પ્રકારનો સડો અથવા કાળો ડાઘ એવું દેખાય છે અશોકભાઈ ઇન્ટુ બ્રેકેટ સ્ટાર્ટ અશોકભાઈ હતા જે સોનિયાના અંકલ હતા તે એકદમ તેને આઘાતપૂર્વક બોલ્યા અ કેવિટી સડો ડૉક્ટર શેઠ યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન ડૉક્ટરે કહ્યું કે કેવિટી હા સડો છે અને એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ એટલે હું કેટલીક દવા તમને પ્રિસ્ક્રાઇબ કરું છું ડૉક્ટર જે દવા લખી આપે એનો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કહેવાય હું આજે તમને કેટલીક દવા પ્રિસ્ક્રાઈબ કરી આપું છું તો પેઇન વિલ સબસાઇડ બાય ટુ મોરો સબસાઇડ એટલે કે ઓછું થઈ જશે દુખાવો છે એ આવતીકાલે ઓછો થઈ જશે ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ ત્યારબાદ જ આગળની સારવાર શક્ય છે દુખાવો થતો હોય અને સારવાર થવી એ શક્ય નથી એટલે ડૉક્ટર દુખાવો દૂર કરવા માટેની સોનિયાને દવા લખી આપે છે અને એના અંકલને કહે છે કે દુખાવો કાલે ઓછો થાય પછી જ આની આગળની ફર્ધર એટલે કે આગળની ટ્રીટમેન્ટ શક્ય બનશે કેન યુ કમ બેક ટુ મોરો ડૉક્ટર મિસ્ટર અશોકભાઈ જેના અંકલ હતા તેને પૂછે છે કે તમે આવતીકાલે આવી શકશો તો અશોકભાઈ આન્સર આપે અશોકભાઈ સાઈડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો આવતીકાલે હું આઉટ ઓફ સ્ટેશન એટલે કે શહેરથી બહાર હોઈશ આ શહેરમાં હોઈશ નહીં નેક્સ્ટ મિત્રો કેવિટીની જે વાત કરીએ આપણને કે મોલારમાં તો આ મોલાર છે આપ જોઈ શકો છો આ મોલાર એટલે દાઢ કહેવાય કેવિટી એટલે આ આ પ્રકારની કેવિટી હોય છે એમાં બ્લેક સ્પોટ એટલે કે જે ડૉક્ટરે કીધું કે કાળો દાઢ એટલે આ રીતે હોઈ શકે અને સડો કહી શકાય આવી વસ્તુ આપણા દાઢમાં થયેલી હોય તો આની ટ્રીટમેન્ટ આપણે વહેલી તકે કરાવવી પડે કારણ કે આમાંથી પછી બહુ મોટી ગંભીર સમસ્યા થઈ જાય એ પહેલાં જ આપણે આની ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી પડે તો મોલારમાં આ પ્રકારે જો આપણને સમસ્યા થઈ અને ડૉક્ટર જણાવે કે તમારા મોલારમાં કેવીટી છે તો એને દૂર કરવા માટે તાત્કાલિક આપણે ડેન્ટિસ્ટનો સંપર્ક કરવો પડે સોનિયાના સોનિયાની દાઢમાં એટલે કે મોલારમાં પણ આ જ પ્રકારની સમસ્યા થયેલી હતી એટલે જ તેના અંકલ છે તેને લઈ અને ડેન્ટિસ્ટ પાસે ગયેલા નેક્સ્ટ ડૉક્ટર શર્મા સેડ વેલ સોનિયા કેન કમ અલોન સી ઇઝ બ્રેવગલ હવે એના કાકાએ એમ કીધું કે આવતીકાલે હું અહીં સિટીમાં નથી બહાર હોઈશ તો ડૉક્ટર શર્મા કહે છે કે સારું સોનિયા કેન કમ અલોન અલોન એટલે એકલી સોનિયા એકલી પણ આવી શકે છે સી ઇઝ અ બ્રેવ ગર્લ તેણી એક બહાદુર છોકરી છે સોનિયાને આશ્વાસન આપતા તે કહે છે કે તું બ્રેવ છે નીડર છે આમાં કોઈ ડરવાની વાત નથી તું એકલી પણ આવી શકે છે સોનિયા સાઈડ યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ સોનિયા કહે છે હા ડૉક્ટર સાહેબ હું ચોક્કસ આવી શકીશ નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર બીજા દિવસે દવા લેવાને કારણે ફેલ્ટ બેટર એટલે સોનિયાને થોડો રાહતનો અનુભવ થયો વધુ સારું લાગ્યું સી ડીડ નોટ હેવ મચ પેઇન હવે તેણીને વધુ પડતું મચ એટલે કે વધુ પડતું પેઇન કે દર્દ થતું ન હતું શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ નક્કી કરેલા સમયે તેણીએ એટલે કે સોનિયાએ ડૉક્ટરની મુલાકાત લીધી ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટર ફરી પાછા કહે છે કંઈક ડૉક્ટર શર્મા સાઈડ હાઉ ડુ યુ ફીલ ટુડે આજે તમે કેવું અનુભવી રહ્યા છો કે દવા લીધા પછી યંગ લેડી યુવા બહેન એટલે કે બહેનજી તમે કેવું તમે અનુભવ થાય છે દવા લીધા પછી તો સોનિયા કહે છે મચ બેટર હવે થોડું વધારે સારું લાગે છે દુખાવો ઓછો થઈ ગયો છે પછી ડૉક્ટર શર્મા એની ટ્રીટમેન્ટ શરૂ કરશે ડૉક્ટર શર્મા ક્લીન એટલે કે સાફ કરે છે ધ ધ કેવિટી વિથ અન એર રોટર એર રોટર એટલે કે એક એવું ટૂલ્સ છે જે ટૂલ્સમાંથી હવા પણ નીકળે છે અને પાણી પણ નીકળે છે અને દાંત સાફ કરવા માટે ડૉક્ટર જે ઉપયોગ કરે છે તેને એર રોટરથી એની કેવિટીથી જે દાંઠમાં સડો હતો બ્લેક સ્પોટ હતો મોલારમાં તેને દૂર કરે છે ડૉક્ટર ક્લીન કરે છે હવે જ્યાંથી સડો ક્લીન કરે છે એટલે એટલામાં એક પ્રકારનો છેદ થઈ જાય છે મોલારમાં એ છેદને ફરી પાછો વ્યવસ્થિત કરવા માટે ડૉક્ટર શું કરે છે તેન શી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઈટ સબસ્ટન્સ એટલે કે બંસી શર્માજી છે બંસી શર્મા ડૉક્ટર છે મેડમ તે ફિલ્ડ એટલે કે ભરે છે વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ સફેદ કલરનો કલરનો સફેદ રંગનો એક પદાર્થ નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટિરિયલ જેને લાઇટ ક્યોર કમ્પોઝિંગ કમ્પોઝાઇટ ફિલિંગ મટિરિયલ આપણે જેને આપણી ભાષામાં વ્હાઇટ દાઢ દાંતમાં ભરવાની વ્હાઈટ પદાર્થ અથવા સિમેન્ટ કહીએ છીએ તેવો સિમેન્ટ જેવો દેખાતો વ્હાઈટ કલરનું ઘટ પદાર્થ છે તે છેદમાં છે એ ભરી દેશે જેથી કરીને દાઢ પાછી હોય એવી થઈ જાય ઇટ કન્ટેન્સ તે પદાર્થની અંદર કઈ કઈ વસ્તુઓની સામગ્રીનો સમાવેશ થાય છે તો તેમાં સમાવેશ થાય છે ઈટ કન્ટેન્સ એટલે કે કન્ટેન્સ એટલે કે તેમાં કઈ કઈ બાબતો સમાવેશ છે તેમાં સિન્થેટિક રેસીન એટલે સિન્થેટિક રેસા સિલિકા એન્ડ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટલે કે આ પ્રકારના જે અલગ અલગ પદાર્થો લેખા એ વસ્તુઓ છે તે પદાર્થની અંદર મિશ્રણ કરેલું હોય છે હવે જે એર રોટરની ડૉક્ટરે વાત કરી તે કંઈક આ પ્રકારનું હોય છે એર રોટર એનાથી વડે તે દાંત ક્લીન કરે છે તો મિત્રો આ જોઈ શકો છો આપણે અલગ અલગ પ્રકારના ડેન્ટલ ટૂલ્સ છે જે ડેન્ટિસ્ટ દ્વારા યુઝ કરવામાં આવે છે આ વસ્તુ તમે જોવો છો કે મોંની અંદર મોઢાની અંદર આપણે મોલા દાઢ કે દાંત જોવું હોય તો ડૉક્ટર આ પ્રકારના મિરરનો ઉપયોગ કરે છે મેગ્નિફાયર જેવું હોય છે તેના વડે તે દાંતને ક્લીન જોઈ શકે છે દાંતમાં કેવિટી હોય દાઢમાં કે જમ્સ હોય તો તે આના વડે તે જોઈ શકે છે દાંતને ક્લીન કરવા માટે જો કેવિટી હોય વધારે પ્રમાણમાં હોય નીકળી શકે તેમ ન હોય તો આ પ્રકારના ટૂલ વડે આ જે ટૂલ છે તેના વડે તે કેવિટી દૂર કરવામાં મદદરૂપ થાય છે તો આ બધા ટૂલ્સ છે તે ડેન્ટલ ટૂલ્સ તરીકે ઓળખાય છે ડૉક્ટર શર્મા સાહેબ યસ ઇટ્સ ડન ડૉક્ટર શર્મા હવે સોનિયાના મોલ્ડરામાંથી કેવી રીતે દૂર કરી અને વ્હાઈટ સબસ્ટન્સ જે લાઇટ ક્યોર કમ્પોઝિટ મટીરિયલ કહે છે તે ભરી દેશે એટલે કે દાઢ કમ્પ્લીટ છેદ હોય બોરી દેશે અને કમ્પ્લીટ કરી નાખે છે પછી ડૉક્ટર કહેશે યસ ઇટ્સ ડન હા હવે તે થઈ ગયું થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ ડોક્ટર છે એ સોનિયાનો આભાર વ્યક્ત કરે છે કે તમારો ખૂબ ખૂબ આભાર કે જ્યાં સુધી આ ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યાં સુધી તમે એક પણ શબ્દ બોલ્યા નહીં કારણ કે ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે મોં ખુલ્લું હોય ત્યારે આપણે બોલીએ તો ડૉક્ટરને તે ટ્રીટમેન્ટ કરવામાં પ્રોબ્લેમ થાય એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ થેડ ડે એટલે તે દિવસે ડૉક્ટરને જે પેશન્ટ હતા તેમાં સોનિયા સૌથી લાસ્ટ પેશન્ટ હતી એટલે ડોક્ટર પાસે એટલો સમય હતો કે સોનિયા પર પૂરતું ધ્યાન આપી શકે તો ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ ડૉક્ટરની પાસે એવો સ્પેર એટલે કે વધારાનો સમય હતો કે જેથી કરીને તે તેણીની સાથે વ્યવસ્થિત વાત કરી શકે એટલે સોનિયા ડૉક્ટરને પૂછે છે ડૉક્ટર સોનિયા ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી સ્વાભાવિક છે આપણે કોઈ સમસ્યા થઈ હોય તો સમસ્યા થવાનું કારણ ડૉક્ટર પાસેથી જાણીએ એટલે સોનિયા છે એ ડૉક્ટરને પૂછે છે ડેન્ટિસ્ટને ડૉક્ટર બંસી શર્માને કે ડૉક્ટર તમે મને કહી શકશો વુડ યુ ટેલ મી એટલે તમે મને કહી શકશો કે શા કારણે વાય એટલે શા કારણે આઈ ગોટ ધીસ કેવિટી કે મને આ હું આ કેવિટીનો ભોગ બની મને દાઢની અંદર આ કેવિટી થઈ દાઢમાં જે સડો થયો તેનું કારણ શું હોઈ શકે તો ડૉક્ટર શર્મા સેટ વેલ ટેલ મી વન થિંગ ડૉક્ટર શર્મા પહેલાં તેને એક સામે પ્રશ્ન પૂછે છે કે મને તમે પહેલાં એક વસ્તુ જણાવો આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ ફોન્ડોફ એટલે શોખ તમને મીઠાઈ ખાવાનો શોખ છે એવું સોનિયાને પૂછે છે ડૉક્ટર સોનિયા તેના રિપ્લાયમાં આન્સર આપે સોનિયા સાઈડ યસ આઈ એમ હા મને છે શોખ આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઇસક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ એટલે કે મને ચોકલેટ આઈસ્ક્રીમ અને બીજી ઘણી બધી મીઠાઈઓ ખૂબ જ સારી લાગે છે ખૂબ જ પ્રિય છે અને મને તે ખાવી ખૂબ ગમે છે ડોક્ટર સમા સાઈડ એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ અને મને હજી બીજું એક બાબત કહો ડૂ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલર રેગ્યુલરલી ટ્વાઇસ અડે ટ્વાઇસ એટલે કે બે વખત શું તમે દિવસમાં યોગ્ય વ્યવસ્થિત રીતે દાંતને બે વખત સાફ કરો છો બ્રશ કરો છો આવો પ્રશ્ન ડૉક્ટર શર્માએ સોનિયાને પૂછ્યું મિત્રો બ્રશ કરવાની પદ્ધતિ પણ ડૉક્ટર આગળ જણાવશે કે બધા લોકોની બ્રશિંગ જે છે તે મેથડ અલગ અલગ હોય છે પણ ડૉક્ટર જે પ્રિસ્ક્રાઈબ કરે છે પ્રોપર મેથડ તે આ રીતે હોય છે અલગ અલગ પાંચ સ્ટેપમાં આપણે આપેલું છે કે પહેલાં સ્ટેપમાં આપણે અપર જો એટલે કે દાંતના ઉપરનો ભાગ હોય છે તેનો સોફ્ટ હોય છે તેના બ્રશને બ્રશિંગ કરવાનું છે પછી બીજા ભાગમાં લખેલું છે કે સાઈડના જે ટીથ હોય છે તેને ક્લીન કરવાના હોય છે ત્રીજા ભાગમાં આપણને મોલાર એટલે કે દાઢને કઈ રીતે ક્લીન કરવી તે બતાવ્યું છે ચોથા ભાગમાં આપણે બે પાર્ટ દર્શાવ્યા છે જેમાં દાંતની અંદરનો સાઈડનો ભાગ અને ઉપરના દાંતની અંદરનો સાઇડને ઊભા બ્રશ વડે આપણે ક્લીન કરવાનું છે અને પાંચમામાં બીજી સાઈડની મોલા છે દાઢ છે એને ઊભા બ્રશ વડે બ્રિસલ્સથી ક્લીન કરવાનું આપણને ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે કે આ પ્રકારે આપણે બ્રશ કરીએ તો એ પ્રોપર બ્રશિંગ મેથડ કહેવાય જેનાથી આપણા દાંત છે એ ક્લીન રહે છે ડૂ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મિલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ફોર આઈસક્રીમ સોનિયાએ જેવું કીધું કે મને આઈસક્રીમને મીઠાઈ ખાવી વધારે પસંદ છે તો ડૉક્ટરે પૂછ્યું તેને શું તું ભોજન લીધા બાદ અને ચોકલેટ ખાઈ લીધા બાદ અથવા આઈસ્ક્રીમ ખાઈ લીધા બાદ માઉથ એટલે કે દાંતને ક્લીન કરે છે તો સોનિયા જણાવે છે નો ડૉક્ટર આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ જનરલી જનરલી નેવું ટકા લોકો માત્ર સવારે બ્રશ પૂરતી વખતે કરે છે એટલે સોનિયા પણ એ જ રીતે સ્વાભાવિક જવાબ આપે છે કે ના ડોક્ટર સાહેબ મેડમ આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ હું માત્ર સવારે જ મારા દાંતને બ્રશ વડે ક્લીન કરું છું ડૉક્ટર શર્મા કહે ધેટ્સ ધ પ્રોબ્લેમ ડૉક્ટર ડૉક્ટર શર્માએ કહ્યું કે તે જ સમસ્યા છે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ તમે તમારા દાંતની યોગ્ય કાળજી રાખતા નથી યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વિસ અ ડે જો અહીં ડૉક્ટર પણ એવી સલાહ આપે છે યુ મસ્ટ એટલે કે ભારપૂર્વક કીધું કે તમારે તમારા દાંતને યોગ્ય રીતે દિવસમાં બે વખત ટ્વાઇસ અડે એટલે દિવસમાં બે વખત ક્લીન કરવા જોઈએ ક્યારે ક્યારે તો કે ઇન ધ મોર્નિંગ એન્ડ વન અગેન બિફોર યુ ગો ટુ બેડ એટલે કે જ્યારે તમે બ સવારમાં ઉઠો ત્યારે અને બીજી વખત ગો ટુ બિફોર યુ ગો ટુ બેડ એટલે કે સાંજે અથવા રાત્રે સૂઓ તે પહેલાં તમારા દાંતને ક્લીન કરવા જોઈએ સવારમાં ઉઠીએ ત્યારે અને રાત્રે સૂતા પહેલાં બે વખત આપણે યોગ્ય રીતે બ્રશ કરવાનું જો આ બે રીતે આપણે બ્રશ કરીએ તો આપણા દાંત છે એ વ્યવસ્થિત રહે છે અને ડૉક્ટરના કહેવા મુજબ આ બે દિવસમાં બે વખત બ્રશ કરવું જરૂરી છે નેક્સ્ટ સોનિયા સાઇડ વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર સોનિયા કહે છે કે રાઈટ વે એટલે કે સાચી રીત કઈ દાંતને બ્રશ કરવા માટેની યોગ્ય રીત કંઈક કઈ રીતે બ્રશ કરવું જોઈએ જેથી આપણા દાંત છે એ વ્યવસ્થિત રહે તો ડૉક્ટર શર્મા સેટ મોસ્ટ ઓફ પીપલ બ્રશ દેટ ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓન્લી મોટા ભાગના લોકો બ્રશ કરે છે ત્યારે બ્રશ જે કરવાની પદ્ધતિ છે સાઈડવેઝ એટલે કે બંને બાજુ આમ તેમ ફેરવે છે બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ્સ એટલે કે ઉપરની તરફ અને ડાઉન એટલે કે નીચેની તરફ બ્રશ આડું રાખી અને ઉપર નીચે મોમેન્ટથી બ્રશ કરવામાં આવે તે સાચી રીત ગણાય છે જેથી કરીને ઈટ રિમૂવ્સ તે દૂર કરે છે ધ ટાઈની એટલે કે નાના નાના ટુકડાઓ ઓફ ફૂડ એટલે ખોરાકના નાના નાના ટુકડાઓ સ્ટક એટલે કે ચોંટી ગયેલા હોય છે બિટવીન ધ ટીથ દાંતની વચ્ચે રહેલા ખોરાકના નાના નાના બીટ્સ એટલે કે ટુકડાઓ જે ચોંટી ગયેલા હોય છે ફસાઈ ગયેલા હોય છે તેને અપવર્ડ ડાઉનવર્ડ્સ એટલે કે બ્રશ આડું રાખીને ઉપર નીચે કરવાથી એના બ્રિસલ્સ છે દાંત બ્રશના દાંતાઓ છે તેનાથી તે ટુકડાઓ છે ઝીણા ઝીણા તે દૂર થાય છે તો ગમ લાઇન્સ ગમ લાઇન્સ એટલે કે મિત્રો કે દાંતની ઉપર રહેલો સોફ્ટ ભાગ જેને આપણે દાંતની ઉપર રહેલા છે પેઢા તરીકે પણ ઓળખી શકીએ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક તો ત્યાં બહુ જેન્ટલ સ્ટ્રોક એટલે એકદમ સોફ્ટ રીતે બહુ નરમ રીતે બહુ ભારપૂર્વક નહીં પરંતુ નરમ રીતે બ્રશને ફેરવાથી તેને પણ આપણે સાફ કરી શકાય છે નોટ ઓનલી ધીસ માત્ર આટલું જ નહીં ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એટલે કે જ્યારે જ્યારે ખોરાક લેવો ત્યારે તમારે દાંતને ક્લીન કરવાની એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ જ્યારે જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે ત્યારે તમારે જેટલી વખત ચોકલેટ ખાવ તેટલી વખત તમારે બ્રશ કરી અને દાંતને અને મોઢાને ક્લીન કરવું પડે આવું ડૉક્ટર જણાવે છે સોને સાઇડ વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર તમે આ બધી વાત કરી આટલી વખત બ્રશ કરવું પડે આટલા ખોરાક બાદ આવું ખાધા પછી તો તેનું કોઈ કારણ છે સાહેબ તો ડૉક્ટર શર્મા જણાવે છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિકવાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઈજીન દાંતના આરોગ્ય માટે સૌપ્રથમ બાબત એ છે કે મોઢાને યોગ્ય રીતે સાફ રાખવું ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ જો તમે તમારું મોં સ્વાફ અથવા સ્વચ્છ નહીં રાખો જો મોઢાની સ્વચ્છતા નહીં જળવાય તો ધ ટાઈની બીટ્સ ઓફ ફૂડ એટલે ખોરાકના નાના નાના ટુકડાઓ ઇનસાઈડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ તે તમારી દાંતની સપાટી ઉપર ચોંટેલા રહે છે માનો કે રોટલી ખાધી હોય તો આપણે પછી બ્રશ ન કરીએ તો એના અમુક પાર્ટિકલ્સ નાના નાના કણ દાંત પર ચોંટેલા રહે છે અને તેને કારણે એન્ડ ઇટ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ દાંતની વચ્ચેની જગ્યામાં તે ફસાયેલા રહે છે તેને કારણે શું થાય છે નાવ જમ્સ ફીડ હવે તે છે તે ટુકડાઓ છે તે તેમાંથી તે કીટાણુઓ તે ટુકડાઓ ખાવા આવે છે ઓન ધીસ ફૂડ એટલે કે આ ખોરાકના ટુકડાઓ તે કીટાણુ જમ્સ ખાવા માટે આવે છે ફૂડ પાર્ટિકલ્સ એટલે કે ખોરાકના નાના નાના ટુકડાઓ હું ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ જે અંતે ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે આ જમ્સ છે તે એ ખોરાકના ઝીણા ઝીણા કણ તો ખાય જ છે એ કણ કણ ખાઈ દા પછી તેઓ દાંતના દાંતના ભાગને પણ ખાવાનું શરૂ કરે છે એટલે દાંતમાં પણ તે કેવિટીને જન્મ આપે છે ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ તેઓ એટલે કે જમ્સ છે કે ઇનેમલ તો એનેમલ પણ ઘણા બોલે ઇનેમલ છે એ આપણા દાંતનો સૌથી ઉપરનો સૌથી મજબૂત સ્તર છે તેને નુકસાન પહોંચાડે છે ડિસ્ટલ નુકસાન પહોંચાડે છે એન્ડ ઇન એ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવીટી જો આવું લાંબો સમય સુધી ચાલે તો તેનું પરિણામ કેવીટીમાં આવે છે એટલે કેવિટી તમને દાંતમાં થઈ જાય છે સોનિયા ઇનેમલ કોટિંગ વોટ્સ દેટ સોનિયાને ડેન્ટલ ઇન્ફોર્મેશન ન એટલે કે સોનિયા કહેશે કે એનિમલ કોટિંગ ઇનિમલનું સ્તર વોટ ઇઝ ધેટ તે શું હોય શકે તે શું હોય છે ડૉક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ તેની સમજૂતી માટે તારે જરૂર છે યુ નીડ ટુ અંડરસ્ટેન્ડ એટલે કે તારે સમજવાની જરૂરિયાત છે કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ એટલે આપણા દાંતનું બંધારણ અવર ટીથ હેવ થ્રી લેયર્સ મિત્રો યાદ રાખજો આપણા દાંતમાં થ્રી ત્રણ પ્રકારના લેયર એટલે કે સ્તર હોય છે તો અપર મોસ્ટ વાયરલેસ વ્હાઈટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ દાંતની ઉપર રહેલું સૌથી પહેલું સફેદ રંગનું જે સ્તર હોય છે તેને એનેમલ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે જોઈ શકીએ કે આ તમારી સામે એક સેમ્પલ સ્વરૂપે એક ચિત્ર આપેલું છે તેમાં તમે જોઈ શકો છો કે ઉપરનું સૌથી મજબૂત સ્તર હોય છે તેને ઇનેમલ કહે છે ત્યારબાદ તેની નીચેનું બીજું સ્તર આવે છે તેને ડેન્ટિન કહે છે અને ત્રીજું જે સ્તર હોય છે તેને આપણે ગમ લાઇન્સ અથવા ડેન્ટલ પલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે અને લાસ્ટમાં એમ કહી શકાય કે બોન એટલે કે જે હાડકા જેવું હોય છે તે હોય છે તો આપણા દાંતનું બંધારણ છે આમાં સૌથી અગત્યની વસ્તુ આ છે ઇનેમલ જો જેમ ઇનેમલનું સ્તર વીક થાય તેમ આપણે દાંતમાં દુખાવો થાય છે ઘણા લોકો ઠંડુ કે ગરમ ખાઈએ ત્યારે દાંતમાં અમુક પ્રકારની એને જંજના થતી હોય અને એનું કારણ હોય છે કે તેનું આ જે ઇનેમલનું સ્તર હોય છે ઇનેમલનું એ વીક થતું હોય છે એટલે ઠંડુ કે ગરમ લે એટલે સીધું આ પહેલાં લેયર ઉપર આવે અને તેને કારણે તેને દુખાવો થતો હોય છે તો આ છે આપણું કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ જોઈ શક્યો કે જે પહેલું સ્તર છે એનેમલ કહેવાનું છે બીજું છે ડેન્ટિન છે ત્રીજું છે એ અતિશય નરમ હોય છે આપણને લાગે ત્યારે લોહી નીકળી જાય છે તો સમજી લેવાનું એ પલ્પ ડેન્ટલ પલ્પ છે એમાંથી લોહી નીકળે છે ગમ્સ એટલે કે સાઈડની અંદર દાઢની બાજુમાં જે પેઢા જેવું રહેલું છે તેને આપણે નરમ ગમ્સ કહેવામાં આવે છે અને હાડકાને આપણે બોન્સ તરીકે ઓળખવામાં આવે છે અને દાંતનું જે મૂળ હોય છે મિત્રો એને આપણે રૂટ કેનાલ તરીકે ઓળખવામાં આવે છે અને એની નીચે રહેલી હોય છે સ્નાયુઓ અને બ્લડ વેસલ્સ રહેલા હોય છે તો આ આપણે દાંતનું અથવા દાઢનું તમે કહો તો કન્સ્ટ્રક્શન છે બંધારણ તરીકે ઓળખવામાં આવે છે હવે ડૉક્ટર જણાવે છે કે ખરેખર ઇનેમલ એટલે શું સોનિયાને કહેશે કે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ હાર્ડેસ્ટ એટલે સખત સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂત પાર્ટ ઓફ અવર બોડી આપણા શરીરના દરેક ભાગમાંથી સૌથી સખત અને મજબૂત ભાગ એ છે એનેમલ છે દાંતની ઉપર રહેલું પહેલું લેયર ધ સેકન્ડ લેયર ઇઝ કોલ ડેન્ટિન આપણે ચિત્રમાં જોયું એ મુજબ કે બીજા સ્તરને ડેન્ટિન તરીકે ઓળખવામાં આવે છે ઇટ ઇઝ સ્લાઇટલી યલો તે થોડું પીળા રંગ પર પીળા રંગ જેવું હોય છે ત્યારબાદ ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ અંદરની ભાગમાં રહેલું સ્તર હોય છે ઇઝ કોલ ડેન્ટલ પલ્પ જે ખૂબ નરમ હોય છે ડેન્ટલ પલ્પ એટલે કે આપણે જોયું પલ્પ લખેલું હતું એ ઇન યોર મોલાર તમારી દાઢમાં ધેર વોઝ એ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ હવે સોનિયાને અંતે જણાવે છે ડૉક્ટર કે તમારી જે આપણે મેં ચેક કર્યું ટ્રીટમેન્ટ કર્યું તમારી મોલારમાં દાઢમાં એક પ્રકારની કેવિટી હતી સડો હતો કે જે નાવ નો મોર એક્ઝિસ્ટ કે જે હવે દેખાતી નથી હવે તેને મેં દૂર કરી દીધી છે ટ્રીટમેન્ટ વડે સોનિયા કહે છે મોલાર વોટ ઇઝ મોલાર સોનિયા ફરી પાછો પ્રશ્ન પૂછે કે મોલાર એટલે શું સોનિયા ડેન્ટલ વિશેની ઇન્ફોર્મેશન ક્યારેય મેળવેલ નહોતી એટલે એને સ્વાભાવિક પ્રશ્નો થાય છે એટલે પૂછે છે કે મોલાર એટલે શું તો ડૉક્ટર શર્મા જણાવે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ તે દાંતનો એક પ્રકાર છે લુકેટ ધ ચાર્ટર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ અહીં દાંતનો ચાર્ટ જુઓ બે પ્રકારના દાંત હોય છે ડિસાઇડિયસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્કી ટીથ ડિસાઇડિયસ ટીથ એટલે કે દૂધિયા દાંત જેને મિલ્કી ટીથ તરીકે પણ ઓળખવામાં આવે છે એન્ડ પરમાનન્ટ ટીથ એટલે કે જે આપણે કાયમી ધોરણે જે આપણે દાંત આવી જાય છે જે તે દાંત ડિસાઇડિયસ ટીથ્સ આર યુઝઅલી ટ્વેન્ટી ઇન નંબર્સ એટલે કે આ પ્રકારના જે દાંત હોય છે તે આપણે બત્રીસીની બત્રીસી હોય તેમાં વીસ દાંત આવા હોય છે એન્ડ ધી સેડ વન બાય વન આફ્ટર ગ્રોથ એટલે કે આ જે ડિસાઇડિયડ ટીથ છે આપણા તે એક પછી એક પડતા જાય છે અને તેની જગ્યાએ વન બાય વન એટલે કે પડી જાય છે અને તે અને તેનો યોગ્ય રીતે વિકાસ થાય છે ત્યારબાદ ન્યૂ પરમેનન્ટ ટીથ કમઅપ એ દાંત પડી ગયા પછી જે બીજા દાંત આવે છે તે આપણા પરમાનન્ટ ટીથ તરીકે એટલે કે કાયમી દાંત તરીકે ઓળખાય છે ધે આર યુઝઅલી થર્ટી ટુ ઇન નંબર્સ આ પ્રકારના દાંત આપણે ગણીએ આપણી બત્રીસીમાં તો બત્રીસ દાંત હોય છે એટલા માટે જ બત્રીસી કહેવામાં આવે છે કે જે પહેલાં પડવાના હોય છે એક પછી દાંત એ પડવાવાળા દાંતની સંખ્યા વીસ હોય છે તો વીસ દાંત ધીમે ધીમે પડી ગયા પછી અમુક દાંત ન પડે ઘણા ન પડે અમુક દાંત પડી ગયા પછી તે ફરી પાછા આવે છે અને વ્યવસ્થિત રીતે વિકસે છે પછી તે પરમાનન્ટ ટીથ બની જાય છે અને કાયમી પ્રકારના રહે છે એટલે ટોટલ આવા દાંતની સંખ્યા થાય છે બત્રીસ દાઢ સહિત એ મોલારના વાત કરીએ આપણે મિત્રો તો અહીં ચિત્ર આપ જોઈ શકો છો મોલારનું બંધારણ સ્ટ્રકચર જોઈ શકો છો આ જે સ્ટ્રકચર છે એ મોલાર બહારથી જે દેખાય છે એ દાઢ આ પ્રકારની હોય છે એના અંદરનો ભાગ દેખાયો છે તે પલ્પ જેવું દેખાય છે તે અંદરનો ભાગ છે એની અંદરનો તો આને મોલાર તરીકે ઓળખવામાં આવે છે ગમે ભારે પદાર્થ બહુ હાર્ડ પદાર્થ હોય એને આપણે ભાંગવા માટે દાઢનો ઉપયોગ કરીએ છીએ અથવા દરેક વસ્તુ ચાવવા માટે આપણે મોલારનો ઉપયોગ કરીએ છીએ સોનિયા સીડ યસ આઈ ઓલ્સો હેવ થર્ટી ટુ ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ ડૉક્ટરે અલગ અલગ પ્રકારના દાંતની વાત કરી અને કહ્યું કે બત્રીસ દાંત હોય છે તો સોનિયાએ કહ્યું કે હા મારે પણ બત્રીસ દાંત છે બટ ધે ઓલ આર નોટ ધ સેમ પરંતુ બધા સરખા નથી સેમ એટલે સરખા નથી તો ડૉક્ટર શર્મા સેટ ધે આર ડિફરન્ટ ઇન સેપ ડૉક્ટરે કહ્યું કે હા તેઓ અલગ અલગ હોય શેપ એટલે કે આકારમાં સાઇઝ એટલે કે કદમાં એન્ડ ફંક્શન અને કે કાર્યમાં દરેક દાંતનું અલગ અલગ કાર્ય હોય છે અલગ અલગ એનો શેપ હોય છે અને અલગ અલગ એનું સાઇઝ હોય છે ધેર આર ફોર ઇન્સીઝર્સ હવે ડૉક્ટર આખા બત્રીસે બત્રીસ દાંત હોય એનો ડિવાઈડ કરી અને બતાવે છે કે ધેર આર ફોર ઇન્સીઝર્સ ચાર છે એ આપણી આગળ દેખાય તે દાંત જે આપણે મોઢું ખોલીએ અને આગળ દાંત દેખાય છે ઉપર બે નીચે બે આ પ્રકારે ચાર દાંત રહેલા હોય છે ટુ કેનિન્સ કેનિન્સ એટલે આપણે જેને આપણે સાઈડની અંદર રહેલા દાંત કહીએ છીએ રાક્ષસી દાંત જેવા હોય તે કહીએ છીએ ફોર પ્રીમોલાર્સ એન્ડ ફોર ઓર સિક્સ મોલાર્સ ઇન ઈચ જો ફોર પ્રીમોલાર્સ એટલે કે દાઢની બાજુમાં રહેલા ચાર દાંત અને બીજા છ દાઢ જે દરેક જડબામાં રહેલા હોય છે એટલે તમે ટોટલ કરો ફોર ઇન્સીઝર ટુ કેનિન્સ અને બીજા એક જડબાની વાત છે દરેક જડબામાં ચાર છ અને છ બાર અને ચાર સોળ એક જો જો એટલે કે નીચેનું જડબું ઉપરનું જડબું એક જડબામાં સોળ દાંત રહેલા હોય છે કે સોળ અને બીજા જડબામાં સોળ એટલે ટોટલ આખા દાંત છે એ બત્રીસ હોય એટલે બત્રીસ તરીકે ઓળખાય છે સોનિયા સેટ કેન આઈ આસ્ક યુ અફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ સોનિયાનો સમસ્યા દૂર થઈ ગઈ સોનિયા જણાવે છે કે હું મારા એક ફ્રેન્ડની જે ડેન્ટલ એટલે કે સમસ્યા છે તે તેના વિશેની તમને હું વાત કરી શકું ડૉક્ટર તો ડૉક્ટર શર્મા સહીટ ઓ શ્યોર ડેર હા ચોક્કસ કહી શકે સોનિયા સાઈડ પૂજા પૂજા છે એ સોનિયાની એક ફ્રેન્ડ છે વન ઓફ માય ક્લાસમેટ જે મારી સાથે ક્લાસમાં ભણે છે સ્લિપ્ડ ઓફ અ સ્ટેર કેસ સીડીઓ પરથી તે લપસીને પડી ગયેલી એન્ડ સી એઝ સમ ફ્રેક્ચર ટીથ અને તેના દાંતમાં એક પ્રકારનું ફ્રેક્ચર થઈ ગયેલું દાંત છે એ ભાંગી ગયેલું વોટ શૂડ સી ડૂ હવે તેણીએ શું કરવું જોઈએ જો દાંતનું ભાંગી જવું એ ટ્રીટમેન્ટ આખી અલગ હોય છે અને દાંતને ક્લીન કરવાની કે દાંતમાં કેવી રીતે દૂર કરવાની સ આખી ટ્રીટમેન્ટ અલગ હોય છે એટલે સોનિયા કહે છે મારી એક ફ્રેન્ડ પૂજા છે તે સીડીઓ પરથી લપસીને પડી ગઈ અને દાંતમાં ફ્રેક્ચર થઈ ગયું દાંત એના ભાંગી ગયા છે તો તેણીએ શું કરવું જોઈએ ડૉક્ટર જણાવે છે ડૉક્ટર શર્મા સેટ વેલ સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ સૌપ્રથમ પ્રથમ તો તેને ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ આફ્ટર એક્ઝામિનિંગ અ ટીથ તેના દાંતનો પરીક્ષણ કરીને ધ દેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તેની દાંતની યોગ્ય તપાસ કરી ત્યારબાદ ડોક્ટર છે એને સજેસ્ટ સૂચન કરશે રિસ્ટોરેશન એટલે કે ફરીથી દાંત ફિટ કરવાનું અથવા તો જો યોગ્ય સારવાર થઈ શકતી હોય તો તેમાં લાઈટ ક્યોર્ડ કમ્પોઝ ફિલિંગ માટે એક પ્રકારનો પદાર્થ ભરીને વર્ષ ભરી અને દાંત ને વ્યવસ્થિત કરવાની સલાહ આપશે જેનું નામ ધારા હતું સી હેઝ અનઇવન ઇવન ઓફ ટીથ તેને દાંતનો વિકાસ પૂરતી રીતે થયેલો નથી હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન તેના દાંત બરોબર વિકસ્યા નથી સી ફિલ્સ વેરી એમ્બ્રે તેણી ખૂબ જ શરમ અનુભવે છે એટ ટાઈમ્સ દરેક વખતે તેણી ખૂબ જ શરમ અનુભવે છે એની એડવાઇસ ફોર હર તેના માટેની કોઈ સલાહ આપશો ડૉક્ટર ડૉક્ટર સમાશે છે નો વન શૂડ ફીલ એમ્બરેસ્ટ કોઈ પણ વ્યક્તિએ શરમ અનુભવી જોઈએ નહીં એબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી એટલે કે કુદરતી જે ખોટ ખાપણ હોય તેના અંગે કોઈપણ વ્યક્તિએ શરમ અનુભવી જોઈએ નહીં હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ તેનો જેના દાંતનો બરાબર વિકાસ નથી થયો તે સમસ્યાને કહેવામાં આવે છે ક્રાઉડિંગ એટલે કે દાંતનો અપૂરતો વિકાસ અથવા અયોગ્ય વિકાસ નાવ ધેર ઇઝ એ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો હવે તો વિજ્ઞાન એટલું બધું આગળ નીકળી ગયું છે કે આ પ્રકારના દાંત હોય તો તેનું પણ નિરાકરણ થઈ શકે છે ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ આ પ્રકારની સમસ્યા હોય તો દર્દીએ ઓર્થોડોન્ટિક દાંતના જે ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ કરતા હોય દાંતની એવા ડેન્ટિસ્ટની પણ ઓર્થોડોન્ટિક પાસે એને ટ્રીટમેન્ટ કરાવવી પડે છે કે જે ભાંગેલા તૂટેલા દાંત હોય એનું એલાઇમેન્ટ કરતા હોય એ પ્રકારના ડૉક્ટર પાસે તેને મુલાકાત લેવી પડે તો બ્રેસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇમેન્ટ આના દાંતમાં યોગ્ય પ્રકારની રીંગ બેસાડીને બ્રેસિસ એટલે કે રીંગ બેસાડીને તેના દાંતને પ્રોપર એલાઇમેન્ટ એટલે કે યોગ્ય રીતે ફિટિંગ કરી દેવામાં આવે છે અલાઇનમેન્ટ એટલે કે આડા આવડા હોય તો તેને સીધા કરી દેવામાં આવે છે સોનિયા સાહેબ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ શું હું તેણીને આપની મુલાકાત લેવાનું મારે કહેવું જોઈએ ડૉક્ટર શર્મા સાહેબ નો સિવિલ હેવ ટુ કન્સલ્ટ એ ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટર શર્મા સાઈડ ડેન્ટિસ્ટ હતા ડોક્ટર શર્માએ કહ્યું ના તેણીને તમારે ઓર્થોડોન્ટિસ્ટ એટલે કે જે દાંતનું અલાઇમેન્ટ કાઢતા હોય અને તેવા ડૉક્ટરની તેને મુલાકાત લેવાનું કહેવું જોઈએ સોનિયા સાઈડ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ તમારા કિંમતી સૂચનો આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઇન્ડિડ સાયન્સ એડવાન્સ અલોટ અને આ ઉપરાંત વિજ્ઞાને પણ ખૂબ જ પ્રગતિ કરેલી છે તો આપણે ઓર્થોડેન્ટિસ્ટ જે મિત્રો જે પ્રકારની ટ્રીટમેન્ટ કરે છે એ માનો કે દાંતનું જે અલાઇનમેન્ટની વાત કરી કે જે અનઇવન ગ્રોથ હોય દાંતનો અથવા પ્રોપર દાંત ઉગેલા ન હોય પ્રોપર ગ્રોથ ન હોય તો અથવા આડાવડા હોય તો ડૉક્ટર જે ઓર્થોડેન્ટિસ્ટ છે જે ટ્રીટમેન્ટ કરે છે તે આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારની દાંતની અંદર રીંગ બેસાડી અને થોડો સમય માટે વરસ કે અમુક જે સમય નક્કી કરેલો હોય તે સમય સુધી રાખી અને દાંતને આડાવડા હોય તો એને સીધા કરવા માટેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને આ પ્રકારની ટ્રીટમેન્ટ ઓર્થોડેન્ટિસ્ટ દ્વારા આપણને કોઈપણ ડે ડેન્ટલ પ્રોબ્લેમ હોય એ દર્દીને માટે થઈ શકે છે તો અમુક સમયે આ પ્રકારના દાંત ધીમે 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 સીધા થઈ જાય છે અને આડાવડા હોય તેનું એલાઇમેન્ટ થઈ અને વ્યવસ્થિત દેખાવા લાગે છે બીજા ચિત્રમાં આપ જોઈ શકો છો કે એ ટ્રીટમેન્ટ બાદ જે દાંત દેખાય છે તે આ રીતે થઈ જાય છે કમ્પ્લીટ થઈ જાય છે હવે સાયન્સ મિત્રો એટલું બધું આગળ ડેન્ટલ હેલ્થમાં જતું રહ્યું છે કે કોઈ દાંત પડી ગયો હોય એક્સિડન્ટ કે કોઈ કારણે કોઈ દાઢ ભાંગી ગઈ હોય દાઢ નીકળી ગઈ હોય સડો હોય દાઢ કાઢી નાખી હોય તો તેના સ્થાને રૂટ કેનાલ દ્વારા પણ આ રીતે પણ સ્ટીલ સ્ક્રૂ બેસાડી અને આ દાઢ છે તે આ ભાગ છે તે આમાં બેસાડી દેવામાં આવે છે અને આ સંપૂર્ણ ફિટિંગ થઈ જાય છે આ રીતે પણ દાંતની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ રીતે પણ ઘણા લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે દાઢની અંદર જો બહુ વધારે પડતી કેવિટી હોય તો એ દૂર કરવા માટેના ટાણે ટેકનોલોજી એટલી બધી આગળ આવી ગઈ છે કે તેમાંથી આ પ્રકારના ડિવાઇસ વડે કેવિટી દૂર કરી અને ત્યારબાદ જે આ છેદ થઈ ગયો હોય તેમાં અમુક પ્રકારનું સિમેન્ટ અથવા લાઇટ ક્યોટ કમ્પોઝિટ ફિલિંગ મટિરિયલ નાખી અને વ્યવસ્થિત દાંતને કરી દેવામાં આવે છે આપણે આગળ જોયું તેમ કે આ રીતે દાંતને ફિટિંગ પણ થઈ શકે છે ત્યારબાદ સોનિયા કહે છે આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ ઓન ઓર્થોડોન્ટિસ જો તેણી તેની ફ્રેન્ડ હતી ધારા તેને આ સમસ્યા છે તો તેણી તેને કન્સલ્ટ એટલે કે સલાહ લેવાનું ઓર્થોડોન્ટિસ એટલે કે દાંતના વાકાચૂકા દાંતને વ્યવસ્થિત કરનાર ડૉક્ટરની સલાહ લેશે નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ હવે સોનિયાને એક પ્રોજેક્ટ સ્કૂલમાંથી બનાવો તો તેને વિચાર આવ્યો હવે મને વિચાર આવ્યો કે મારે હવે જે પ્રોજેક્ટ બનાવો છે તે દાંતના આરોગ્ય માટે અથવા ડેન્ટલ હેલ્થ તેના ઉપર હું બનાવીશ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટૉપિક કારણ કે મારે સાયન્સના એક પ્રોજેક્ટ તરીકે પ્રોજેક્ટ પસંદ કરવાનો હતો અને હવે હું વિચારું છું કે આ બધી માહિતી છે એ તે ટૉપિક માટે ખૂબ જ ઉપયોગી રહેશે ડૉક્ટર શર્મા સાહેબ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ યુનિટ ડૉક્ટર શર્માએ તેને મદદરૂપ થવા માટે કહ્યું કે તું ગમે ત્યારે તમારે જરૂરિયાત પડે માર્ગદર્શનની તો તમારા પ્રોજેક્ટ માટે જરૂરિયાત હોય ત્યારે તમે માહિતી લેવા આવી શકો છો સોનિયા સાઈટ ઇટ્સ સો નાઇસ ઓફ યુ સોનિયા કહ્યું કે ખરેખર આ બાબત માટે તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર શર્મા અંતે કહે છે કે યુ આર વેલકમ તમારું સ્વાગત છે તો મિત્રો આ તો આપણો ડેન્ટલ હેલ્થ પાર્ટ સંપૂર્ણ સ્ટોરી આપણે અનુવાદ જોયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ